હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપણા આપણા યુટ્યુબ ચેનલ પીએમપીમાં હું પ્રોફેસર ડૉક્ટર સી એસ પ્રશાંત પી પટેલ અસિસ્ટન્ટ પ્રોફેસર આર પટેલ કોલેજ ઓફ કોમર્સ એનવી એલ શાહ કોલેજ ઓફ કોમર્સ અમરોલી સુરત તો આજનો આપણો ટોપિક છે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ગુજરાતીમાં આપણે કહીએ છીએ તેને માલ અને સેવા કર આપણે સૌ જાણીએ છીએ કે જીએસટી જે છે તે પરોક્ષ કર છે ઇનડાયરેક્ટ ટેક્સ ઘણા ખરા વિદ્યાર્થીઓ માટે આ ટોપિક નવો છે જે લોકો પ્રોફેશનલ સ્ટડી કરે છે અથવા તો બિઝનેસ સાથે જોડાયેલા છે જેમની પોતાની આવક છે એ લોકોને કદાચ ટેક્સ વિશે ઘણો બધો આઈડિયા હશે પરંતુ અમુક વિદ્યાર્થીઓ હજી પણ એવા છે જેમને આ ટોપિક પહેલીવાર આવી રહ્યો છે તો કંઈ ખોટી વાત નથી દરેક વસ્તુ શીખવા માટે નવી જ હોય છે ક્યારે ના ક્યારે હું પણ શીખ્યો છું તમે પણ શીખ્યા છો તો આપણે સમજીએ જીએસટી શું છે હવે જીએસટીને સમજ્યા પહેલાં તો આપણે આપણા દેશનું જે ટેક્સ સ્ટ્રક્ચર છે તે સમજવું બહુ જરૂરી છે તો આપણા દેશની અંદર બે જાતના કર છે ટેક્સ છે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર જેને આપણે ઇંગ્લિશમાં ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ ફોર એન એક્ઝામ્પલ હવે આપણે એને એક એક્ઝામ્પલ તરીકે સમજીએ એટલે વધારે ક્લિયર થશે કે ડાયરેક્ટ ટેક્સ એટલે શું અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું સરકાર આપણી પાસેથી બે જાતના ટેક્સ વસૂલતી હોય છે સમજો કે હું આજે કમાઈ રહ્યો છું મારી સેલેરી છે બિઝનેસ છે એમાંથી મને આવક થઈ રહ્યો છે બીજા ઘણા અધર સોર્સિસ છે મારી વરસની ટોટલ આવક ફોર એન એક્ઝામ્પલ પાંચ કરોડ રૂપિયા છે પાંચ કરોડ રૂપિયા હું કમાઈ રહ્યો છું વરસના એટલે હું સરકારને જઈને કહીશ કે ભાઈ મારી સેલેરી મારી આવક બીજી ઘણી ખરી મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું એમાંથી મને થોડી ઘણી આવક થઈ ટોટલ મારા આખા વર્ષ દરમિયાન મારી આવક થઈ છે પાંચ કરોડ રૂપિયા હું સામેથી જ એને ડિક્લેર કરીશ બધા સ્ટેટમેન્ટ હું આપી દઈશ સરકારને સરકાર બધી ગણતરી કરશે અને એમાંથી પછી ટેક્સ કાપી લેશે જે પણ થતો હોય ટેક્સનો મતલબ જ થાય કે તમે જે કમાઈ રહ્યા છો એમાંથી થોડી ઘણી આવક જે છે તે સરકાર પોતે લઈ લે એના ટકાવારી ફિક્સ હોય એટલે પાંચ કરોડમાંથી સમજો સરકારે પાંચ લાખ પચાસ લાખ રૂપિયા કાપીને લઈ લીધા ફોરેન બાકીના કરોડ તો આ થયો કર ડાયરેક્ટ તમે જે કરો છો એમાંથી સરકાર ટેક્સ કાપી લે છે હવે સરકારને છે ને આવા ટેક્સમાંથી એટલી બધી આવક ન થાય કેમ કેમ કે ઘણા ખરા લોકો પોતાની આવકને છુપાવી દે એટલે સરકારે બીજા જાતનો ટેક્સ બનાવ્યો પરોક્ષ કર ઇન ડાયરેક્ટ ટેક્સ કેમ આમાં તમે ચોરી જલ્દી ના કરી શકો થઈ શકે પરંતુ કરી ના શકો કેમ હવે એને એક એક્ઝામ્પલ સાથે સમજીએ હું એક દુકાનમાં ગયો ત્યાંથી મેં પાર્લેજીનું બિસ્કિટ ખરીદી લીધું દસ રૂપિયાનું પેકેટ આવ્યું તો શું એ દસ રૂપિયાનું બિસ્કિટ છે ના એની પાછળ તમે જોજો લખેલું હોય છે ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ એટલે આની અંદર ટેક્સ પણ હતો તો મેં ક્યાં ભાઈ ડિપાર્ટમેન્ટમાં જઈને કોઈ ટેક્સ ભર્યો છે હવે આગળના એક્ઝામ્પલમાં મેં સામેથી જઈને પચાસ લાખ રૂપિયાનો ટેક્સ ભર્યો તો તમે જ્યારે સામેથી ડાયરેક્ટલી ભરો છો ડિપાર્ટમેન્ટને ટેક્સ તો એને કહેવાય પ્રત્યક્ષ કર હવે અહીંયા તો મેં ટેક્સ ભર્યો જ નથી મેં તો દુકાનવાળાને પૈસા આપ્યા છે દસ રૂપિયા દુકાનવાળાએ હોલસેલવાળા પાસેથી ખરીદ્યું હશે તો એને પૈસા આપ્યા હશે હોલસેલવાળાએ મેન્યુફેક્ચરર પાસેથી ખરીદ્યું હશે તો એને પૈસા મેન્યુફેક્ચરરને આપેલા હશે પરંતુ મેન્યુફેક્ચરરે ટેક્સ ભર્યો હશે જ્યારે બિસ્કિટ બન્યો હશે એ ટેક્સ ઠલવતા 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 તમારા સુધી પહોંચી ગયો એટલે તમને ખબર પણ નથી અને તમે ટેક્સ ભરી રહ્યા છો તો આવા ટેક્સને કહેવાય પરોક્ષ કર ઇન ડાયરેક્ટ ટેક્સ એટલે આપણા ત્યાં દેશમાં બે જાતના ટેક્સ છે જે લોકો વધારે કમાય છે તે લોકો ડાયરેક્ટ ટેક્સ ભરે છે અને ઇનડાયરેક્ટ ટેક્સ તો બધા જ ભરે છે પૈસાવાળો પણ અને ગરીબ પણ કેમ કે એ તો તમે કોઈ સામાન લો છો એના અંદર એ જોડાયેલો છે યા તો તમે કોઈ સેવા લો છો એની અંદર એ ટેક્સ આવી જ જાય છે આ તો થઈ ગુડ્સની વાત તમે કોઈ સેવા લો છો કોઈ ડોક્ટર પાસે ગયા અથવા તો કોઈ ટ્યુશન કે સ્કૂલ કે કોલેજની ફીસ ભરી કોઈ હોટલમાં તમે જમવા માટે ગયા તો ત્યાં તમને જે સેવા મળે છે ત્યાં તમે કયો સામાન ડૉક્ટર પાસેથી તમે શું કંઈ ઇન્જેક્શન ખરીદ્યા છે પણ ડૉક્ટરના બિલમાં જીએસટી લાગ્યો હશે સેવા ટેક્સ ક્લિયર તો ઇન ટેક્સ દરેક વ્યક્તિ સમય સમય પર ભરતો હોય છે તો સૌથી પહેલાં તો સમજો કે આપણા દેશના અંદર ટેક્સ બે ટાઈપના છે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર હવે સર જીએસટી સેમાં આવે છે પ્રત્યક્ષ કે પરોક્ષ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તો જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સમાં આવે છે પરોક્ષ કર ક્લિયર ડાયરેક્ટ ટેક્સમાં શું આવે તમારી સેલેરી તમારા બિઝનેસની ઇન્કમ તમારા પ્રોફેશનની ઇન્કમ તમારા અધર સોર્સની ઇન્કમ કેપિટલ ગેઇન હાઉસ પ્રોપર્ટી આ બધું તમે ડિટેલમાં ભણશો ક્લિયર આ સેમેસ્ટરની અંદર જ અને થોડું ઘણું નેક્સ્ટ સેમેસ્ટરમાં ઇનડાયરેક્ટ ટેક્સમાં શું આવે પરોક્ષ કરમાં તો એના અંદર આવે જીએસટી એના અંદર શું આવે છે જીએસટી હવે સર આ જીએસટી બન્યું કેવી રીતે એ પણ થોડું કહી દો ક્લિયર કે જીએસટી છે શું એ આવ્યું કેવી રીતે કેમકે જીએસટી એક રિસન્ટ ટેક્સ સ્ટ્રક્ચર છે ક્લિયર તો આ આવ્યું કેવી રીતે આપણા ત્યાં ઇન્ડિયામાં કેવી રીતે એને લાગુ કરવામાં આવ્યું બે હજાર સત્તરમાં જીએસટી લાગુ થયું ભારતમાં તો કેવી રીતે આવ્યું છે તો તમે એવું નહીં સમજતા કે ભાઈ ઇનડાયરેક્ટ ટેક્સ નવો નવો છે ઇનડાયરેક્ટ ટેક્સ બહુ વર્ષોથી આપણા ત્યાં છે એક્સાઇઝ કસ્ટમ સર્વિસ ટેક્સ વેટ સેલ્સ ટેક્સ આ બધા ટેક્સ આપણા ત્યાં પહેલેથી હતા જ હવે તમને એવું લાગશે સર આ બધા શું નામ બોલી રહ્યા છો તો આપણે એકદમ બેસિક લેવલથી જઈએ સૌથી પહેલાં તો જીએસટી આપણી જે પૃથ્વી છે એમાં ઘણા બધા દેશ છે ટોટલ એકસો ને સાહીઠ દેશ વન સિક્સટી કન્ટ્રીઝમાં જીએસટી લાગુ છે દરેક દેશનો પોતાનો જીએસટી છે આપણા ઇન્ડિયાનો આપણો પોતાનો જીએસટી છે ક્લિયર એકસો ને સાહીઠ દેશમાં જીએસટી લાગુ થયેલ છે એમસી ક્યુમાં તમને પૂછી શકે કે કુલ કેટલા દેશમાં જીએસટી લાગુ થયેલ છે તો વન સિક્સટી ક્લિયર અમુક દેશમાં એને જીએસટી કહીને ઓળખવામાં આવે છે અમુક દેશમાં એને વેટ કહીને બોલાવવામાં આવે છે ક્લિયર તો બંને સેમ જ છે અમુક જગ્યાએ એને જીએસટી કહે છે અમુક જગ્યાએ એને વેટ નામથી ઓળખવામાં આવે છે વી એ ટી વેટ વેલ્યુ એડિડ ટેક્સ અને અમુક જગ્યાએ એને જીએસટી કહેવામાં આવે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે બધું એક જ ટોટલ એકસો ને સાહીઠ દેશમાં જીએસટી છે સર સૌથી પહેલો દેશ કયો હતો જેને જીએસટી લાગુ કર્યું તો સૌથી પહેલો દેશ હતો ફ્રાન્સ એમસીક્યુમાં પૂછી શકે સૌથી પહેલો દેશ જેને જીએસટી લાગુ કર્યો છે તે હતો ફ્રાન્સ ઓગણીસો ચોપનમાં જીએસટી લાગુ થયું ક્લિયર ભારતમાં જીએસટી બહુ મોડેથી જુલાઈ ક્લિયર એટલે હમણાં જસ્ટ રીસે બાકી પહેલો દેશ કયો હતો ફ્રાન્સ આ બધા તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે ભાઈ ટોટલ કેટલા દેશમાં જીએસટી છે તો એકસો સાહીઠ સૌથી પહેલો દેશ કયો હતો તો ફ્રાન્સ કયા વર્ષમાં તો ઓગણીસો ને ચોપનમાં ભારતમાં ક્યારે જીએસટી આવ્યું એક જુલાઈ બે હજાર સત્તર આ બધા એમસીક્યુના ક્વેશ્ચન બની શકે જીએસટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ફોરેનમાં વિદેશમાં તો વેટ નામથી પણ ઓળખવામાં આવે છે યાદ રાખજો વીએટી વેટ ક્લિયર હવે જીએસટી પણ એક નવું વર્ઝન છે એના અંદર જેને કહેવામાં આવે ડ્યુઅલ જીએસટી આપણે ડ્યુઅલ સિમ કાઢ્યો ને મોબાઈલમાં ડ્યુઅલ જીએસટી અમુક ઘણા ખરા દેશ એવા છે જેમના ત્યાં ડ્યુઅલ જીએસટી મોડલ છે જેમ કે ફોર એન એક્ઝામ્પલ કેનેડા કેનેડા પહેલો દેશ છે જેને ડ્યુઅલ જીએસટી એડોપ્ટ કર્યું છે જનરલી બધા દેશ ફક્ત જીએસટી એડોપ્ટ કરતા હોય છે કેનેડા એક એવો દેશ છે જેને ડ્યુઅલ જીએસટી મોડલ બનાવેલું છે કેનેડા યાદ રાખજો એમસીક્યુમાં પૂછાઈ શકે ક્લિયર આપણા ત્યાં જે છે હવે એના પર આવીએ આ તમને થોડો બેસિક એમસીક્યુ રિલેટેડ ક્વેશ્ચન મેં તમને કહી દીધા હવે આપણે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર ઇનડાયરેક્ટ ટેક્સ પહેલેથી હતા જ ક્લિયર સ્ટાર્ટિંગથી જ એને આપણે એક્સાઇઝ કસ્ટમ સર્વિસ ટેક્સ વેટ આ બધા નામથી ઓળખતા હતા હવે આ બધાને આપણે એક એક કરીને ડિટેલમાં સમજીએ એટલે તમને આઈડિયા આવશે કે કયા કયા ટેક્સ હતા સૌથી પહેલા વાત કરીએ આપણે એક્સાઇઝ ડ્યુટીની જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કેન્દ્રીય આબકારી જકાત હવે આ છે શું તો સમજો કે કોઈ મેન્યુફેક્ચરર છે બરાબર ફેક્ટરીનો માલિક છે ઉત્પાદક છે એ ભારતમાં આપણા દેશની અંદર આપણા દેશની અંદર દેશની બહાર નહીં કેમકે આપણો ટેક્સ ફક્ત આપણા દેશમાં જ લાગે જ્યારે આપણા દેશની અંદર કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે તો સરકાર શું કરે એના ઉપર ટેક્સ લગાવી દે કે ભાઈ જે પાંચ હજારનો સામાન બનાવે છે પાંચ હજાર પર ટેક્સ પર હવે પાંચ હજાર પર સો રૂપિયાનો ટેક્સ લગાવ્યો ફોર એન એક્ઝામ્પલ તો એ ગુડ્સ કેટલાનું થઈ ગયું પાંચ હજાર ને સો રૂપિયા એટલે કસ્ટમરને ગુડ્સ કેટલામાં મળશે પાંચ હજાર ને સો રૂપિયા પછી કસ્ટમર પાંચ હજાર સો રૂપિયા ભરશે તો શું એ ટેક્સ ભર્યો ને હા ભર્યો પરંતુ એ પરોક્ષ કરશે કસ્ટમરે ડાયરેક્ટલી નથી ભર્યો એ મેન્યુફેક્ચરરે ભરી નાખેલો હતો ક્લિયર તો આને કહેવાય કેન્દ્રીય આબકારી જકાત જ્યારે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો ત્યારે સરકાર તમારી પાસેથી એક ચોક્કસ ટેક્સ વસૂલે છે ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમર સુધી એ ટેક્સ ઠલવાતો હોય છે બીજું આવે કસ્ટમ ડ્યુટી હવે કસ્ટમ ડ્યુટી એટલે શું સમજો કે જ્યારે પણ આપણે આયાત કે નિકાસ કરીએ એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરીએ છીએ તો સમજો કે મેં ભાઈ કોઈ ગુડ્સ ખરીદ્યું બહારથી કોઈ સામાન ખરીદ્યો છે ભારતની અંદર મને પાંચ લાખ રૂપિયામાં પડ્યો તો સરકાર એને ફ્રીમાં નહીં આવવા દે સરકાર એના ઉપર ટેક્સ લગાવે કે ભાઈ પાંચ લાખનો સામાન આવ્યો છે પચાસ હજાર રૂપિયા ટેક્સ એટલે મારો સામાન પાંચ લાખ પચાસ હજારનો થઈ ગયો એટલે હું કસ્ટમરને છ લાખમાં કે સાત લાખ એટલે પાંચ લાખ પચાસ હજારથી વધારેના ભાવથી વેચીશ એ ટેક્સ પણ હું કસ્ટમર પાસેથી જ વસૂલ કરીશ પછી કસ્ટમર જ્યારે સામાન ખરીદશે ત્યારે મને પૈસા આપશે એકચ્યુલી મેં તો ટેક્સ ભરી નાખ્યો છે તો કસ્ટમર કેમ ટેક્સ આપે છે એ ટેક્સ હું મારા પાસે જ રાખી શકે એટલે કસ્ટમરે જ ઇનડાયરેક્ટલી ટેક્સ ભરી નાખ્યો છે પહેલમથી ક્લિયર કસ્ટમરને ખબર પણ નથી કે ટેક્સ એની પાસેથી વસૂલાઈ રહ્યો છે અને એટલા માટે જ આ બધા ટેક્સને શું કહેવામાં આવે છે પરોક્ષ કર આબકારી જકાતમાં પણ એવું જ હતું એક મેન્યુફેક્ચરર હતો એને સામાન બનાવ્યો સરકારે એની પાસેથી વેરો લઈ લીધો ટેક્સ લઈ લીધો કર લઈ લીધો પછી એને હોલસેલરને આપ્યો હોલસેલરે રિટેલરને આપ્યો રિટેલ રિટેલરે કસ્ટમરને આપ્યું એના અંદર ટેક્સ ઇન્કલુડેડ જ હતું સર ટેક્સ તો ભરાઈ ગયો છે પહેલેથી મેન્યુફેક્ચરરે ભરી દીધો કંઈ નહીં મેન્યુફેક્ચરર કસ્ટમર પાસેથી વસૂલ કરી લેશે એટલે કસ્ટમરને ખબર પણ નથી પડતી કે ટેક્સ ભરી દીધો એને ક્લિયર એકચ્યુલી બધું કસ્ટમર પર જ આવે છે આપણા પર જ આવડે છે ડાયરેક્ટ ટેક્સ તો આપણે ભરીએ જ છીએ ઇન ડાયરેક્ટ ટેક્સ પણ આપણે જ ભરીએ છીએ એટલે કેન્દ્રીય આપકારી જકાત આપણા ત્યાં વર્ષોથી હતું ઓગણીસો ને ચુમ્માલીસથી એક્સાઇઝ ડ્યુટી વર્ષોથી આપણા ત્યાં ભારત દેશમાં છે એટલે પરોક્ષ કર નવું નવું નથી જીએસટી નવું મોડલ છે બાકી પરોક્ષ કર આપણા ત્યાં પહેલેથી જ લાગુ થયો છે બીજું વાત કરીએ આપણે કસ્ટમ ડ્યુટી હવે કસ્ટમ ડ્યુટી એટલે શું કે જ્યારે પણ આપણે આયાત નિકાસ કરીએ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ત્યારે સરકાર શું કરે છે એના ઉપર ટેક્સ લગાવે છે જે રીતે મેં તમને આગળ કહ્યું કે ભાઈ કોઈ સામાન આવ્યો મેં કોઈ સામાન મંગાવ્યો છે પાંચ લાખનો તો સરકાર એના ઉપર પચાસ હજાર ટેક્સ લઈ લીધો તો એ મારા ખિસ્સામાંથી હમણાં તો મેં ટેક્સ ભરી નાખ્યો પરંતુ એ અલ્ટિમેટલી ટેક્સ હું વસૂલ કોની પાસેથી કરીશ કસ્ટમર પાસેથી પરોક્ષ કર કસ્ટમરે ભરવો તો પડશે ટેક્સ સર મારી માટે ત્યારબાદ છે સર્વિસ ટેક્સ હવે સર્વિસ ટેક્સ એટલે શું તમે કોઈ વ્યક્તિ પાસે જાઓ છો કોઈ ડૉક્ટર પાસે ગયા એની પાસેથી તમે ઈલાજ કરાવ્યો એને તમને પૂરી સેવા આપી એક મહિનામાં તમને એકદમ સારા તાજા માના તાજા એવા કરી નાખ્યા પછી એને બિલ બનાવ્યું ટોટલ બિલ પચાસ હજાર પ્લસ પાંચ હજાર જીએસટી ટોટલ પંચાવન હજાર એટલે કે પહેલાં તો સર્વિસ ટેક્સ લાગતો હતો પાંચ હજાર મારો સર્વિસ ટેક્સ ટોટલ પંચાવન હજાર અને પંચાવન હજાર રૂપિયા તમારે ડૉક્ટરને આપી દેવાના એકચ્યુઅલી ડૉક્ટરે પાંચ હજાર પહેલેથી જ ભરી દીધા છે ટેક્સના કોને ગવર્મેન્ટને એ ફક્ત તમારા પાસેથી વસૂલી લેશે એટલે તમે ડૉક્ટરને ટેક્સ આપી દેશો ડૉક્ટરે તો પહેલેથી જ ટેક્સ આપી દીધો છે તમારા બદલામાં હવે એ ફક્ત તમારી પાસેથી વસૂલ કરશે કયા નામથી સર્વિસ ટેક્સના નામથી સેવા કર સર્વિસ ટેક્સ કે ગુજરાતીમાં આપણે એને કહીએ સેવા કર એટલે જ્યારે મેન્યુફેક્ચરિંગ થાય ત્યારે કયો કર લાગે કેન્દ્રીય આપકારી જકાત જ્યારે તમે આયાત નિકાસ કરો ત્યારે શું લાગે એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્યુટી જ્યારે તમે ભારતની અંદર કોઈ સેવા લો છો કોઈની પાસે તો તમને કયો વેરો લાગે સેવા કર હવે આવીએ વેચાણ ઉપર સમજો કે હું ગુજરાતના અંદર રહું છું બીજો વ્યક્તિ પણ ગુજરાતના અંદર જ છે જેની પાસેથી હું સામાન ખરીદું છું જો હું દેશની બહારથી સામાન ખરીદતો નથી હું દેશના અંદરથી સામાન ખરીદું છું બહારથી લાવ્યો તો મારા ઉપર શું લાગતે કસ્ટમ ડ્યુટી લાગતે મેં તો ગુજરાતના અંદરથી જ લીધું છે સમજો કે હું અહીંયા સુરતમાં બેઠો છું અને અમદાવાદથી મેં કોઈ સામાન ખરીદો એટલે બંને ગુજરાતના અંદર જ છે તો આ વેચાણ થઈ છે ખરીદ વેચાણ થયું છે તો સરકાર શું કરશે ટેક્સ લગાવશે જેને આપણે કહીએ વેટ વેલ્યુ એડેડ ટેક્સ ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ રાજ્ય મૂલ્ય વર્ધિત વેરો કે ભાઈ તમે વેચાણ કર્યું છે એ કે વેચાણ કર્યું છે કે ખરીદી કરી છે એટલે તમારા ઉપર ટેક્સ લાગશે એ જે તમે ટ્રાન્ઝેક્શન કરો છો એના ઉપર તમને શું લાગશે વેટ જ્યારે રાજ્યની અંદર દેશની અંદર નહીં રાજ્યની અંદર હવે સર સમજો કે હું ગુજરાતમાં છું પરંતુ મારો જે જેની પાસેથી હું ખરીદું છું સામાન એ જે સેલ્સમેન છે એ મહારાષ્ટ્રમાં છે તો આ તો રાજ્યની અંદર નથી પરંતુ દેશની અંદર તો છે ને તો તમારા ઉપર લાગશે સીએસટી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ કેન્દ્રીય વેચાણ વેરો સી એસ ટી કેન્દ્રીય વેચાણ વેરો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ હવે વેચાણ કર્યો ત્યારે તો ટેક્સ લાગી ગયો સમજો કે મેં કોઈની પાસેથી પચાસ હજારનો સામાન લીધો જો એ રાજ્યની અંદર હશે તો મારી પાસેથી વેટ લેવામાં આવશે રાજ્યની બહાર હશે તો મારી પાસેથી સીએસટી લેવામાં આવશે પરંતુ ટેક્સ તો લેવામાં આવશે ટેક્સની માફી મને મળવાની નથી ઓકે કઈ વાંધો નહીં લઈ લો ટેક્સ પચાસ હજારના સામાન પર તમે પાંચ હજારનો ટેક્સ લીધો એટલે મને સામાન કેટલામાં પડ્યો પંચાવન હજારમાં કંઈ નહીં હમણાં તો હું ભરી દઈશ પછી એક કસ્ટમર પર ઠલવી નાખીશ એટલે કસ્ટમર જ ટેક્સ ભરશે અત્યારે તો હું ભરું છું એવું લાગે છે પરંતુ ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે બધું કસ્ટમર પર જવાનું છે અને એટલા માટે આ બધા ટેક્સને શું કહેવામાં આવે છે પરોક્ષ કર ઇનડાયરેક્ટ ટેક્સ તો પહેલાં ચાર ટાઈપના ટેક્સ હતા ક્લિયર કયો એક્સાઇઝ એને ગુજરાતીમાં આપણે કહીએ કેન્દ્રીય આબકારી જકાત ત્યારબાદ બીજું હતું કસ્ટમ ડ્યુટી ત્રીજું હતું સર્વિસ ટેક્સ એટલે કે સેવા કર ચોથું હતું વેટ વેલ્યુ એડેડ ટેક્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ રાજ્ય મૂલ્ય વર્ધિત વેરો અને પાંચમું હતું સીએસટી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ જેને ગુજરાતીમાં કહેવાય કેન્દ્રીય વેચાણ વેરો અહીંયા સુધી ટોપિક ક્લિયર થયો સર આ ટેક્સ તો લાગે લે કોણ કોણ વસૂલ કરે હવે વાત કરીએ સૌથી કેન્દ્રીય જકાતુટી એક્સાઇઝ ડ્યુટી ડ્યુટી શું હતી કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો હવે તમે પોતાની જાતને એક્ઝામ્પલમાં લો તમે એક ઉત્પાદક છો તમારી પોતાની ફેક્ટરી છે તમે કોઈ સામાન બનાવો છો કોઈ પણ સામાન તમે પાંચસો રૂપિયાનો સામાન બનાવ્યો એટલે કેન્દ્ર સરકાર ધ્યાનથી સમજો એના નામમાં છે કેન્દ્રીય આપકારી જકાત સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી એટલે કેન્દ્ર સરકાર એ પાંચસો રૂપિયાનો જે તમે સામાન બનાવ્યો છે એના ઉપર વેરો લઈ લેશે સમજો ફોર એન એક્ઝામ્પલ પચાસ રૂપિયા ટેક્સ છે તો સરકાર કહેશે ચલ લાવ પચાસ રૂપિયા આપી દે મને એટલે તમારો એ પાંચસો રૂપિયાનો સામાન તમને કેટલામાં પડ્યો પાંચસો ને પચાસ રૂપિયામાં કેમ કે વધારાના પચાસ રૂપિયા તમારા ખિસ્સામાંથી ગયા હવે તમે જ્યારે આગળ સામાન વેચશો કસ્ટમરને એટલે સાડા પાંચસોમાં કે છસોમાં એટલીસ્ટ સાડા પાંચસોથી વધારમાં વેચશો કેમ અત્યારે તમે કસ્ટમરના બદલે ટેક્સ ભરી નાખ્યો છે પરંતુ એ ટેક્સ તમે લેશો કસ્ટમર પાસેથી જ ક્લિયર તો તમે જ્યારે કોઈ મેન્યુફેક્ચરિંગ કરો છો ઉત્પાદન કરો છો ત્યારે કેન્દ્રીય આબકારી જકાત તમારી પાસેથી વસૂલવામાં આવતો હતો જે અલ્ટિમેટલી છેલ્લે તો કસ્ટમર પર જ જાય અને આ વસૂલ કોણ કરતું હતું કેન્દ્ર સરકાર યાદ રાખજો કોણ વસૂલ કરતું હતું કેન્દ્ર સરકાર સર આનો કોઈ દર હતો જેમ કે જીએસટીમાં હોય છે પાંચ બાર અઢાર એવો કોઈ ફિક્સ દર તો એનો કોઈ ફિક્સ રેટ નહીં હતો કોઈ સામાન પર એક ટકા કોઈ સામાન પર બે ટકા કોઈ પર ત્રણ ટકા કોઈ પર ચાર ટકા કોઈ પર દસ ટકા કોઈ પર પંદર વીસ પચીસ બત્રીસ ચાલીસ ત્રણસો ટકા સુધીની અલગ અલગ ડ્યુટી હતી અમુક સામાન પર તો ત્રણસો ટકા જેટલો ટેક્સ લાગતો હતો એટલે વિચારો પાંચસો રૂપિયાનો સામાન બનાવ્યો હોય એના ત્રણસો ટકા કરો પંદરસો રૂપિયા થાય પંદરસો રૂપિયા વેરો ભરવાનો એટલે તમારું ગુડ્સ કેટલામાં તૈયાર થાય બે હજાર રૂપિયામાં તૈયાર થાય પાંચસો બનાવવાનો ખર્ચ પંદરસો રૂપિયા વેરો અને અમુક સામાન એવા હતા જેના પર ફક્ત એક ટકા જ ટેક્સ લાગે એટલે પાંચસોના એક ટકા કરો એટલે પાંચ રૂપિયા એટલે તમને સામાન કેટલામાં પડ્યો પાંચસો ને પાંચ રૂપિયામાં એટલે સામાન પર હતું એની આખી લિસ્ટ હતી હજી પણ છે કે ભાઈ આ સામાન પર આટલો વેરો આ સામાન પર આટલો વેરો અને વેરો વસૂલ કોણ કરશે એ કર વસૂલ કોણ કરશે કેન્દ્ર સરકાર બરાબર હવે વાત કરીએ બીજું કસ્ટમ ડ્યુટી જેને આપણે કહીએ ફૂલ ફોર્મ એનું છે સેન્ટ્રલ કસ્ટમ ડ્યુટી કેન્દ્ર કેન્દ્રીય કસ્ટમ ડ્યુટી જ્યારે તમે આયાત કે નિકાસ કરો ક્લિયર યા તો તમે ભારત દેશની અંદર સામાન બનાવો તો તમારા ઉપર અમે આવબકારી જકાત લગાવીશું યા તો તમે બહારથી ખરીદીને આવો નથી બનાવો કેમ કે ઘણા ખરા લોકો બનાવે જ નહીં ભારતની અંદર નહીં તરફ એક્સાઇઝ ડ્યુટી લાગે તો એ લોકો દિમાગ વાપરે બહારથી લઈ આવે ચાઈનામાં સસ્તું મળશે ત્યાંથી લઈ આવું પછી એ મારા પર આપકારી જકાત લગાવી જ નહીં શકશે ઘણા ખરા લોકો એવું વિચારે કે ભાઈ જો અહીંયા હું પાંચસો રૂપિયાનો સામાન બનાવીશ પછી સરકાર મારા પર પચાસ રૂપિયાનો ટેક્સ લગાવશે એટલે મને પાંચસો ને પચાસ રૂપિયામાં એ આખો સામાન પડશે એના કરતાં હું એક કામ કરું ચાઈનામાં ચારસો રૂપિયાનું મળે છે એ જ સામાન લઈને અહીંયા વેચી નાખીશ ઉપરથી મારે આપકારી જકાત પણ નહીં ભરવો પડે કેમ કે એ તો મેન્યુફેક્ચર પર લાગે હું તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી રહ્યો છું આયાત નિકાસ કરી રહ્યો છું એટલે સરકાર પણ દિમાગ વાપરે કે આવા લોકો પર આપણે શું લગાવવું જોઈએ કસ્ટમ ડ્યુટી લગાવવી જોઈએ એટલે સરકાર શું કરે મેં કોઈ સામાન મંગાવ્યો ચારસો રૂપિયાનો તો મારા પર ટેક્સ લગાવશે અને એ ટેક્સ કેટલો હશે ખબર છે એટલો વધારે ટેક્સ હશે કે ભારતમાં જે ટેક ગુડ્સ બનીને ને પાંચસો પચાસ રૂપિયા ટેક્સ સાથે એનાથી પણ વધારે કિંમત થઈ જાય એટલે હું ચારસો રૂપિયાનો લાવ્યો ને તો મારા ઉપર બસો રૂપિયાનો વેરો લગાવવામાં આવશે એટલે મારો સામાન છસો રૂપિયાનો થઈ ગયો હવે મને લાગશે યાર ભારતમાં બનાવ્યું તો સારું થતી આવું કરવાનું સિમ્પલ કારણ છે કે આત્મનિર્ભર બની શકીએ આપણે ક્લિયર આપણા દેશનો સામાન વેચાય નહીં તો બધા સસ્તું લાવીને વેચશે તો આપણા દેશના ઉત્પાદકોનું શું થશે એ ઇમોશનલ વાત થઈ ગઈ આપણે ટેક્સ ઉપર આવીએ એટલે જ્યારે તમે આયાત નિકાસ કરો છો એટલે કેન્દ્ર સરકાર ધ્યાનથી સાંભળજો કેન્દ્ર સરકાર આપકારી જકાત કોણ લેતું હતું કેન્દ્ર સરકાર કસ્ટમ ડ્યુટી પણ કોણ લેશે કેન્દ્ર સરકાર જ લેશે તમે જ્યારે આયાત કંઈ નિકાસ કરશો ત્યારે તમારા પાસેથી કેન્દ્ર સરકાર કસ્ટમ ડ્યુટી વસૂલ કરશે સર એનો દર કેટલો હોય છે એમાં પણ અલગ અલગ જાતના દર હોય છે ક્લિયર સ્પેશિયલ ડ્યુટીના અલગ પછી વધારાની કસ્ટમ ડ્યુટીના અલગ બેસિક કસ્ટમ ડ્યુટીના અલગ એ રેટનો આપણે અત્યારે કોઈ લેવા દેવા નથી જેવી રીતે એક્સાઇઝમાં અલગ અલગ ગુડ્સ માટે અલગ અલગ દર હતા એવી રીતે કસ્ટમ ડ્યુટીમાં પણ ઘણા બધા અલગ અલગ રેટ આપેલા છે પરંતુ આપણે એને નથી સમજવાનું આપણે કન્સેપ્ટ સમજવાનો છે કે ભારત દેશની અંદર પરોક્ષ કર જે હતો એ પહેલેથી જ હતો ક્લિયર પરોક્ષ કરમાં સૌથી પહેલો મોટો પરોક્ષ કર કયો હતો આપકારી જકાત બીજો પરોક્ષ કર સૌથી મોટો કયો હતો કસ્ટમ ડ્યુટી ત્રીજો પરોક્ષ કર કયો હતો તો તે હતો સર્વિસ ટેક્સ સેવા કર જેમ કે તમે કોઈ ડોક્ટર પાસે કે આ પાંચસો રૂપિયાની સેવા લીધી એમાં પચાસ રૂપિયા જીએસટી એટલે તમારું બિલ બન્યું પાંચસો પચાસ રૂપિયા તમે ડૉક્ટરને પાંચસો પચાસ આપશો ડોક્ટર પચાસ રૂપિયા ટેક્સ ભરી નાખશે એકચ્યુઅલી તમે તો ટેક્સ ભરવા ગયા જ નથી તમે તો ડૉક્ટરને ટેક્સ આપ્યો તમારા બદલે ડૉક્ટરે જઈને ટેક્સ ભરી નાખ્યો પરોક્ષ કર ક્લિયર એટલે સેવા કર પણ કેવો હતો પરોક્ષ કર હતો કસ્ટમર સીધો ડિપાર્ટમેન્ટમાં જઈને ટેક્સ ભરતો નથી એના બદલે કોઈના કોઈ બીજું ભરી નાખે આ પર વસૂલ તો કસ્ટમર પાસેથી જ કરવામાં આવે છે તો સેવા કર કોણ વસૂલ કરે સર તો એ પણ કેન્દ્ર સરકાર જ વસૂલ કરતી સર બધા ટેક્સ કેન્દ્ર સરકાર જ વસૂલ કરે તો ના અમુક કર એવા પણ હતા જે રાજ્ય સરકાર વસૂલ કરે ફોર એન એક્ઝામ્પલ હવે આપણે ચોથા ભાગની વાત કરીએ વેટ વેલ્યુ એડેડ ટેક્સ રાજ્ય મૂલ્યવર્ધિત વેરો જો એના નામમાં છે રાજ્ય મૂલ્યવર્ધિત વેરો વેલ્યુ એડેડ ટેક્સ રાજ્ય સરકાર વસૂલ કરશે એને મેં તમને કહ્યું હતું ને કે ગુજરાતની અંદર હું સુરતમાં છું કોઈ અમદાવાદમાં છે એની પાસેથી મેં પાંચસો રૂપિયાનો સામાન ખરીદ્યો તો સરકાર કે છે ગુજરાત સરકાર કે છે કેન્દ્ર સરકારની રાજ્ય સરકાર એ લાવ પચાસ રૂપિયા ટેક્સ હવે મને સામાન કેટલામાં પડ્યો પાંચસો ને પચાસ પછી હું જ્યારે એને કસ્ટમરને વેચીશ તો પાંચસો પચાસ રૂપિયા લઈશ એની પાસેથી એ તો એનાથી વધારે ટેક્સ હું કસ્ટમર પર ઠોકી દઈશ એટલે કસ્ટમર મને ટેક્સ આપશે હું સરકારને આપીશ કસ્ટમર ડાયરેક્ટલી નહીં ભરશે ઇન ડાયરેક્ટલી ભરશે પરોક્ષ કર પરંતુ આ વેરો કોને જાય છે રાજ્ય સરકારને જાય છે હું કેમ તમને આ પોઈન્ટ બોલી રહ્યો છું કહો છે એ જીએસટીમાં તમને કામ લાગશે એટલે આ બેસિક સમજજો તો જીએસટી સમજવું બહુ આસાન થઈ જશે એટલે હમણાં તમને થોડું વધારે ખેંચમતાણ જેવું લાગે પરંતુ જેટલા કન્સેપ્ટ તમારા ક્લિયર હશે એટલું વધારે સારું ક્લિયર તો આબકારી જકાત કોણ વસૂલ કરતું હતું કેન્દ્ર સરકાર કસ્ટમ ડ્યુટી કોણ વસૂલ કરતું હતું કેન્દ્ર સરકાર સેવા કર કોણ વસૂલ કરતું હતું કેન્દ્ર સરકાર રાજ્ય મૂલ્ય વર્ધિત વેરો કોણ વસૂલ કરે છે રાજ્ય સરકાર ક્લિયર એટલે બધા પરોક્ષ કર જે છે એ ફક્ત કેન્દ્ર સરકાર ના લે અમુક પરોક્ષ કર રાજ્ય સરકાર પણ વસૂલ કરે ત્યારબાદ છે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ કેન્દ્રીય વેચાણ વેરો અહીંયા તમને ગુજરાત અને મહારાષ્ટ્રનું એક્ઝામ્પલ આપ્યું કે બે રાજ્ય વચ્ચે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે હવે આ પણ વેરો એવો છે જે રાજ્ય સરકાર વસૂલ કરે ધ્યાનથી સમજો જેવી રીતે વેટ હતું વેટ ગુજરાત ગવર્મેન્ટે લઈ લીધો રાજ્ય સરકારે તો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ કેન્દ્રીય વેચાણ વેરો પણ કોણ વસૂલ કરે રાજ્ય સરકાર હવે રાજ્ય સરકાર તો વસૂલ કરે પર સર અહીંયા તો બે બે રાજ્ય છે ગુજરાત પણ છે ને મહારાષ્ટ્ર પણ છે તો કોણ વસૂલ કરશે તો આ વિચારવા જેવું છે તો સિમ્પલ વસ્તુ છે કેન્દ્રીય વેચાણ વેરો બંને સરકાર વસૂલ કરશે તો સર કોને પૈસા કોને મળશે તો એમાં એવું હતું કે બે ટકા વેરો જે છે તે કોઈ એક રાજ્ય રાખશે અને બાકીનો સમજો કે પાંચ ટકા વેરો લગાવવામાં આવ્યો છે પાંચ ટકા તો એમાંથી બે ટકાનો જે અમાઉન્ટ આવતું હોય તે એક રાજ્ય લેશે અને બાકીના બચેલા ત્રણ ટકા કોઈ બીજું રાજ્ય સમજો દસ ટકા વેરો લગાવેલો છે તો બે ટકા વેરો એક રાજ્ય રાખશે અને આઠ ટકા વેરો કોઈ બીજું રાજ્ય સર એ બે ટકા કોણ લેશે એ બે ટકા વેરો કોણ લેશે તો જે રાજ્યમાં ખરીદી થઈ રહી છે જે રાજ્યમાં ખરીદી થઈ રહી છે એ બે ટકા લેશે અને જ્યાંથી વેચાણ થઈ રહ્યું છે તે બચેલો વેરો લેશે ત્રણ ટકા હોય તો બે ટકા ને એક ટકા પાંચ ટકા હોય તો બે અને ત્રણ એટલે બંને રાજ્ય વચ્ચે વેરો વહેંચાઈ જાય ક્લિયર તો જો પાંચ ટેક્સ થયા આબકારી જકાત કોણ વસૂલ કરે કેન્દ્ર સરકાર કસ્ટમ ડ્યુટી કોણ વસૂલ કરે કેન્દ્ર સરકાર સેવા કર કોણ વસૂલ કરે કેન્દ્ર સરકાર વેટ કોણ વસૂલ કરે રાજ્ય સરકાર સીએસટી કોણ વસૂલ કરે રાજ્ય સરકાર ક્લિયર એટલે છેલ્લા બે જે છે રાજ્ય મૂલ્યવર્ધિત વેરો અને કેન્દ્ર કેન્દ્રીય વેચાણ વેરો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ આ બંને કોણ કલેક્ટ કરે રાજ્ય સરકાર એમાં પણ પાછી અલગ અલગ વસ્તુ છે વેટમાં ફક્ત એક જ રાજ્ય છે એટલે એને જ બધો વેરો મળવાનો છે પરંતુ વેચાણ વેરામાં કેન્દ્રીય વેચાણ વેરામાં બે રાજ્ય છે એટલે બંનેના વચ્ચે વેરો વહેંચાઈ જશે ક્લિયર તો આ મુખ્ય પાંચ પરોક્ષ કર હતા જે વર્ષોથી આપણા દેશમાં છે એવું નહીં કે હમણાં હમણાં આવેલા છે એ વર્ષોથી આપણા દેશની અંદર છે આના સિવાય બીજા પણ ઘણા ખરા નાના નાના ટેક્સ છે જેમ કે લક્ઝરી ટેક્સ એટલે કે મોજ શોખ વેરો પ્રવેશ કર એન્ટ્રી ટેક્સ ક્લિયર લોટરી દાવ જુગાર પર કર ખરીદી પર વેરો આવા નાના મોટા વેરા હતા જાહેરાત પર કરવેરો ક્લિયર મનોરંજન વેરો આવા ઘણા બધા આપણા ત્યાં ટેક્સ લગાવવામાં આવતા હતા એ પણ બધા પરોક્ષ કર હતા પરંતુ મુખ્ય પાંચ પરોક્ષ કર જેને કહેવામાં આવે ત્યાં પાંચ હતા બીજા બધા નાના નાના ટેક્સ હતા જ જે રાજ્ય સરકાર વસૂલ કરતી હતી કેન્દ્રની રાજ્ય સરકાર ક્લિયર જેમ કે પ્રવેશ કર મોજ શોક વેરો લોટરી દાવ કે જુગાર પર વેરો ખરીદી પર વેરો કે પછી સરચાર્જ અમુક નાના નાના વેરા હતા જે રાજ્ય સરકાર અંદર અંદર વસૂલતી હતી કેમ કે રાજ્ય સરકારને પણ પૈસાની જરૂર હોય જે રીતે કેન્દ્ર સરકારને પૈસા જોવે દેશ ચલાવવા માટે એવી રીતે રાજ્ય સરકારને રાજ્ય ચલાવવા માટે પૈસાની જરૂર પડે ક્લિયર તો જો આપણે કેટેગરી બનાવીએ ને તો ત્રણ જે ટેક્સ હતા એક્સાઇઝ કસ્ટમ અને સર્વિસ ટેક્સ આબકારી જકાત કસ્ટમ ડ્યુટી અને સેવા કર આ ત્રણ કેન્દ્ર સરકાર વસૂલ કરે રાજ્યવર્ધિત વેરો એટલે રાજ્ય મૂલ્યવર્ધિત વેરો કેન્દ્રીય વેચાણ વેરો આ બધા રાજ્ય સરકાર વસૂલ કરે અને બીજા નાના મોટા બીજા ટેક્સ પણ હતા જે રાજ્ય સરકાર વસૂલ કરે એટલે વસૂલ કોણ કરે એ તમને ખબર પડી ગઈ અને આ બધા પરોક્ષ કર કેમ છે કેમ કે કસ્ટમર સીધી રીતે નથી ભરતો એની પાસે આડકતરી રીતે વસૂલવામાં આવે છે એટલે આ બધા ટેક્સને કઈ કેટેગરીમાં રાખવામાં આવ્યા પરોક્ષ કર હવે સમય જતા 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 બીજેપી ગવર્મેન્ટ આવી એટલે આપણે કોઈ પોલિટિકલ ટૉપિક પણ નથી જતા કેમકે આ બીજેપી ગવર્મેન્ટનો સ્ટેપ હતો એટલા માટે આપણે બોલવું પડે કે ભાઈ બે હજાર સત્તરમાં આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી એમને એક જુલાઈ બે હજાર સત્તર ડેટ યાદ રાખજો એમસીક્યુમાં છે એક જુલાઈ બે હજાર સત્તરથી આપણા દેશમાં જીએસટી લાગુ કરી દીધું હવે આ જીએસટી શું છે તો જીએસટી એટલે કે માલ અને સેવા કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે આખો પરોક્ષ કર જે હતો અલગ અલગ પરોક્ષ કર હતા કેમ કે આ એમનો એક સેન્ટેન્સ હતું વન નેશન વન ટેક્સ વન નેશન વન ટેક્સ હવે આપણા ત્યાં કેટલા હતા ઘણા બધા ટેક્સ હતા એક્સાઇઝ કસ્ટમ સર્વિસ ટેક્સ વેટ સીએસટી એટલે સરકારે બધાને ભેગું કરી નાખ્યું અને એક નામ આપી દીધું જીએસટી માલ અને સેવા કર બધા ટેક્સ એક કોમન ટેક્સમાં આવી ગયા વન નેશન વન ટેક્સ એટલે હવે તમે જો આ સ્ક્રીન પર તમને આઈડિયા આવશે કે ભાઈ જીએસટી આવી ગયું હવે જીએસટીના પણ ત્રણ ભાગ પાડી નાખવામાં આવ્યા સીજીએસટી એસજીએસટી અને આઈજીએસટી સીજીએસટી હવે સીજીએસટી એટલે શું તો સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ કેન્દ્રીય માલ અને સેવા કર સેન્ટ્રલ કેન્દ્રીય બીજું આવ્યું એસજીએસટી રાજ્ય સ્ટેટ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રાજ્ય માલ અને સેવા કર આમાં પછી યુટી જીએસટી પણ હોય કેમ કે બધા રાજ્ય નથી અમુક યુનિયન ટેરિટરી પણ છે કેન્દ્રીય કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે એટલે એને પછી સ્ટેટ ના લખી શકાય એના આગળ શું લખવું પડે યુનિયન ટેરિટરી અને માલ સેવા કર કેન્દ્રીય શાસિત પ્રદેશ માલ અને સેવા કર યુનિયન ટેરિટરી માલ સેવા અથવા તો રાજ્ય હોય તો રાજ્ય સરકાર અને યુનિયન ટેરિટરી હોય તો યુનિયન ટેરિટરી સરકાર અને ત્રીજો ભાગ હતો આઈ જીએસટી ઇન્ટીગ્રેટેડ જીએસટી જેને આપણે કહીએ સંકલિત માલ અને સેવા કર એટલે સરકારે આખું જૂનું સ્ટ્રકચર બદલીને એક નવું સ્ટ્રકચર આપણને આપી દીધું આપણે આગળના સ્ક્રીન પર જોયું જૂનું સ્ટ્રકચર કેવું હતું પ્રત્યક્ષ કર હતો પરોક્ષ કર હતો પરોક્ષ કરમાં ઘણા બધા કર હતા હજી પણ એવું જ છે પ્રત્યક્ષ કર હજી પણ એમના એમ જ છે પરોક્ષ કર હતો એનું સ્ટ્રક્ચર બદલાઈ ગયું હવે એક્સાઇઝ કસ્ટમ સર્વિસ ટેક્સ વેટ આ બધું દેખાતું જ નથી હવે શું દેખાય છે પરોક્ષ કરમાં ફક્ત એક જીએસટી અને જીએસટીના અંદર ત્રણ ટેક્સ દેખાય છે સીજીએસટી એસજીએસટી એસ કેન્દ્ર માલ કેન્દ્રીય માલ અને સેવા કર રાજ્ય માલ સેવા કર અથવા યુનિયન ટેરિટરી હોય તો યુનિયન ટેરિટરી અને ત્રીજું સંકલિત માલ સેવા કર હવે સર આ ટેક્સ પાછું નવું સમજવાનું તો નવું સમજવાની જરૂર નથી એકચ્યુઅલી છે ને ટેક્સમાં કંઈ બદલાવ આવ્યો જ નથી કન્સેપ્ટ હજી પણ જૂના જ છે ઇંગ્લિશમાં એક કાવત છે ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ ક્લિયર એટલે એટલે બિસ્લરીનું પાણી તમને કહીને એટલે નવી બોટલ લે અને એમાં પાણી ભરીને આપી દે કે બિસ્લરીનું પાણી છે તમારે બિસ્લરી સમજીને પી જવાનું એક્ચુલી બિસ્લરીનું પાણી છે જ નહીં તો જીએસટીમાં પણ કંઈ એવું જ છે હવે યાદ કરો આબકારી જકાત કોણ વસૂલ કરતું હતું જ્યારે તમે ઉત્પાદન કરો એટલે આબકારી જકાત કોણ વસૂલ કરતું હતું કેન્દ્ર સરકાર તો એ લોકોએ શું કર્યું કહે આબકારી જકાતનું નામ બદલીને એને શું નામ આપી દીધું સી જીએસટી કેન્દ્રીય માલ અને સેવા કર તો આમાં શું નવું છે વસ્તુ એ જ છે બસ નું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું સીજીએસટી હવે તમને કન્સેપ્ટ ક્લિયર થશે જો તમે જૂના ટોપિક સમજ્યા હશો તો બીજું વાત કરીએ આપણે કસ્ટમ કસ્ટમ એટલે કે જ્યારે આપણે આયાત નિકાસ કરતા હતા ત્યારે કસ્ટમ લાગતું હતું એ કોણ વસૂલ કરતું હતું કેન્દ્ર સરકાર તો એનું નામ પણ શું કરી દેવામાં આવ્યું સીજીએસટી કેન્દ્રીય માલ અને સેવા કર એટલે નામ પણ સીજીએસટી થઈ ગયું નામ પણ સીજીએસટી થઈ ગયું હવે આવીએ સેવા કર સર્વિસ ટેક્સ સર્વિસ ટેક્સ કોણ વસૂલ કરતું હતું કેન્દ્ર સરકાર તો એનું નામ પણ શું કરી દીધું સીજીએસટી એટલે આ બધા ટેક્સ કોણ વસૂલ કરશે કેન્દ્ર સરકાર વસૂલ કરશે તો પહેલા પણ તો કેન્દ્ર સરકાર જ વસૂલ કરતું હતું તમે ખાલી નામ બદલ્યા છે બાકી તો એ એ જ બધા ટેક્સ બસ નામ એનું શું થઈ ગયું ક્લિયર એટલે રમેશને તમે કાલથી પપ્પુ બોલાવા લાગો એટલે પપ્પુ પણ છે તો રમેશ જ સિમ્પલ વસ્તુ વેટ વેટ કોણ વસૂલ કરતું હતું રાજ્ય મૂલ્યવર્ધિત વેરો કોણ વસૂલ કરતું હતું રાજ્ય સરકાર સ્ટેટ ગવર્મેન્ટ તો એનું નામ શું કરી દેવામાં આવ્યું એસ જીએસટી રાજ્ય માલ અને સેવા કર કરે વેટનું નામ શું થઈ જશે સી એસ હવે વાત કરીએ સીએસટી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ કેન્દ્રીય વેચાણ વેરો હવે અહીંયા એ વસૂલ કોણ કરતું હતું તો સર અહીંયા તો બે બે રાજ્ય વસૂલ કરતા હતા એટલા માટે આનું નામ એસજીએસટી તો રાખી જ ના શકાય કેમ કે એક રાજ્ય તો છે જ નહીં આની અંદર તો આનું નામ શું રાખી દઈએ આપણે આઈ જીએસટી ઇન્ટીગ્રેટેડ જીએસટી ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત માલ અને સેવા કર બંને મળીને જે લેતે વાહ સેમ ટેક્સ નવા નામ સાથે તો સર જેવી રીતે સેન્ટ્રલ જીએસટી છે સી જીએસટી કેન્દ્રીય સરકારનો વેરો એટલે કેન્દ્ર સરકાર વસૂલ કરે એસ જીએસટી છે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રાજ્ય માલ અને સેવા કર એ રાજ્ય સરકાર વસૂલ કરે આ આઈજીએસટી જે છે પહેલાં બંને રાજ્ય વસૂલ કરતા હતા હવે કોણ વસૂલ કરશે તો અહીંયા થોડોક જ ચેન્જ છે આઈજીએસટી કેન્દ્ર સરકાર વસૂલ કરશે રાજ્ય સરકાર નહીં કોણ વસૂલ કરશે કેન્દ્ર સરકાર અને પછી શું કરશે એ બંને રાજ્યને વેચી નાખશે સમજો સો રૂપિયા ટેક્સ લીધો છે પચાસ રૂપિયાને આપશે પચાસ રૂપિયા બીજા રાજ્યને આપશે વેચાઈ ગયો કેન્દ્ર સરકાર એમાંથી કોઈ હિસ્સો લેશે નહીં બસ ખાલી મદદ કરશે હા પરંતુ વહેંચણી કેટલી કરવાની પહેલાં કેવું હતું બે ટકા અને બચેલો ભાગ એ નિયમ હતો તો સર આઈ જીએસટીમાં કંઈ નિયમ છે બે ટકા ચાર ટકા તો ના આમાં એવો કોઈ નિયમ નથી આમાં એવું લખવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર નક્કી કરશે કયા રાજ્યને કેટલું આપવું એટલે સમજો કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ટ્રાન્ઝેક્શન થયું છે લેવામાં આવ્યો તો કેન્દ્ર સરકારની મરજી પચાસ કરવા દો પચાસ પચાસ પંચોતેર પચીસ એસી વીસ દસ નેવું જે ભાગ કરવો હોય સો એ સો રૂપિયા કોઈ એક રાજ્યને આપવા છે બીજાને કંઈ નથી આપવું એમની મરજી તમારાથી કંઈ બોલાશે નહીં ક્લિયર આ કેન્દ્ર સરકાર નક્કી કરે વહેંચણી બંને હાલાકી એવું ના થાય કે એકને બધું આપે ને બીજાને કંઈ ના આપે એટલે સમજી વિચારીને વહેંચણી કરવામાં આવે પરંતુ એનો જે દર હતો બે ટકાને હવે એવો કોઈ દર રાખવામાં આવ્યો નથી કે કેટલા ભાગમાં વહેંચણી થશે જે ટેક્સ વસૂલાશે એને પછી વહેંચણી કેન્દ્ર સરકાર કરશે એટલા માટે એનું નામ શું આપવામાં આવ્યું સંકલિત માલ અને સેવા કર અને જે બીજા નાના મોટા ટેક્સ હતા જેમ કે મોત શોખ વેરો પ્રવેશ કર યા તો પછી લોટરી અને દાવ જુગાર પર કર જાહેરાત પર કરવેરા આ બધા નામ આ બધા વસૂલ કોણ કરતું હતું રાજ્ય સરકાર વસૂલ કરતી હતી એટલે એનું નામ શું કરી દેવામાં આવ્યું એસ જીએસટી એટલે જે જે વેરા કેન્દ્ર સરકાર લેતી હતી એના નામ સીજીએસટી જે સરકાર રાજ્ય સરકાર ટેક્સ લેતી હતી જે ટેક્સ એનું નામ રાખી રાખવામાં આવ્યું એસ જીએસટી અને એક વેરો એવો હતો જે બે રાજ્ય વસૂલ કરતી હતી એટલે એનું નામ શું રાખવામાં આવ્યું આઈજીએસટી એટલે ટેક્સ તો હજી પણ જૂના જ છે ખાલી નામ બદલીને એનું શું કરવામાં આવ્યું છે જીએસટી હા બીજી એક વસ્તુમાં પણ ફરક આવ્યો છે જે રેટ હતા દર ટેક્સ રેટ જેને આપણે કહીએ પાંચ ટકા દસ ટકા એ બદલી દેવામાં આવે એ જે દર હતા એ બદલી દેવામાં આવ્યા જીએસટીની અંદર હવે તે દર કેવા હતા કેટલા રાખવામાં આવ્યા જેમ કે હતું એના અંદર ત્રણસો ટકા સુધી વ્યાજ દર હતો કસ્ટમની અંદર અલગ દર હતા તો જીએસટી ની અંદર કેટલા દર આપવામાં આવ્યા તે વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું કે કેટલો દર હતો હજી પણ હું કઉ છું તમને કે આ કોઈ ચેપ્ટર ની શરૂઆત નથી આવ તમને હું જસ્ટ બેસિક કન્સેપ્ટ ક્લિયર કરું છું એટલે જ્યારે આપણે ક્વેશ્ચન આન્સર સોલ્યુશન કરીશું આપણા વીએનએસયુના લગતા જે ક્વેશ્ચન આન્સર છે તો તમને એ વસ્તુ સમજમાં આવે જો હું ડાયરેક્ટલી તમને ક્વેશ્ચન આન્સર પર જમ્પ કરતે તો કદાચ તમને ટોપિક સમજમાં ન આવતે તો આ જ કારણ છે કે સૌથી પહેલાં આપણે જીએસટીનો કન્સેપ્ટ ક્લિયર કરીએ કે કેવી રીતે એની શરૂઆત થઈ તો આઈ હોપ સો કે આ વિડીયો તમને સમજમાં આવ્યો હશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જેટલું બની શકે એટલા અલગ અલગ વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડો જેથી કરીને દરેક વિદ્યાર્થી આ નોલેજ ગેઇન કરી શકે થેન્ક યુ સો મચ